नमस्ते बाळको, प्रेरणा ग्रुप ऑफ स्कूल में आपनु हार्दिक स्वागत छे। आजे आपणे सीनियर केजी में गुजराती विषय भणीशुं। तो आजे आपणे भणवानो छे क कमळनो क। तो अहीं आपणने क वत्ता अ आपेलो छे, तो आखो क कहेवाय। क वत्ता अ बराबर आखो क थाय। ख वत्ता अ बराबर आखो क ख थाय। ग वत्ता अ बराबर आखो ग થાય। ઈ રીતે આપણે આખો કલમ શીખવાનો છે। તો અહીંયા નીચે સૂચના આપી છે, કથિગ્ન વાંચો, ઘૂંટો અને લખો। અહીંયા આપણે આ જે કથિગ્ન જે કલમ છે તેને વાંચવાનો, ઘૂંટવાનો અને લખવાનો છે। તો શરૂ કરીએ। અહીંયા ક કમળ નો ક બોલતું જવાનું છે, ઘૂંટતું જવાનું છે અને નીચે ખાનામાં લખતું જવાનું છે। ક કમળ નો ક। ખ ખલ નો ખ। ખ ખલ નો ખ। ગ ગણપતિ નો ગ। ગ ગણપતિ નો ગ। ઘ ઘર નો ઘ। ઘ ઘર નો ઘ। ચ ચકલી નો ચ। ચ ચકલી નો ચ। છ છત્રી નો છ। છ છત્રી નો છ। ઝ જમૃખ નો ઝ। ઝ જમૃખ નો ઝ। ઝ ઝબલા નો ઝ। ઝ ઝબલા નો ઝ। ટ ટપાલી નો ટ। ટ ટપાલી નો ટ। ત્યાર પછી છે ઠ ઠળિયા નો ઠ। ઠ ઠળિયા નો ઠ। ડ ડગલા નો ડ। ડ ડગલા નો ડ। ઢ ઢગલા નો ઢ। ઢ ઢગલા નો ઢ। અણ ફેણ નો અણ। અણ ફેણ નો અણ। ત તલવાર નો ત। ત તલવાર નો ત। થ થડ નો થ। થ થડ નો થ। દ દડા નો દ। દ દડા નો દ। ધ ધજા નો ધ। ધ ધજા નો ધ। ન નગરા નો ન। ન નગરા નો ન। પ પતંગ નો પ। પ પતંગ નો પ। ફ ફટાકડા નો ફ। ફ ફટાકડા નો ફ। બ બકરી નો બ। બ બકરી નો બ। ભ ભમરડા નો ભ। ભ ભમરડા નો ભ। મ મરચા નો મ। મ મરચા નો મ। ય યતિ નો ય। ય યતિ નો ય। ર રમકડા નો ર। ર રમકડા નો ર। લ લખોટી નો લ। લ લખોટી નો લ। વ વહાણ નો વ। વ વહાણ નો વ। શ શરણાઈ નો શ। શ શરણાઈ નો શ। શ ષટ્કોણ નો શ। શ ષટ્કોણ નો શ। સ સસલા નો સ। સ સસલા નો સ। હ હરણ નો હ। હ હરણ નો હ। અળ નળ નો અળ। અળ નળ નો અળ। ક્ષ ક્ષત્રિય નો ક્ષ। ક્ષ ક્ષત્રિય નો ક્ષ। ય યજ્ઞ નો જ્ઞ। ય યજ્ઞ નો જ્ઞ। ત્યાર પછીનો પ્રશ્ન છે, કથિગ્ન ખાના પૂર્તિ કરો। તો અહીંયા જે કથિગ્ન ખાના પૂર્તિ, આપણે ઉપર કથિગ્ન લખો
એ રીતે આપણે તમારે ઉપરથી જોઈ અને નીચે ખાના પૂરતી કરવાની છે। ત્યાર પછીનો પ્રશ્ન છે પગલા વાંચો અને લખો। તો અહીંયા જે આ પગલું આપ્યું છે એ વાંચવાનું છે અને સરસ રીતે સામે લખવાનું છે। અહીંયા શું આપ્યું છે તો કે ર મ, તો અહીંયા આપણે સરસ રીતે લખવાનું છે ર મ। અહીંયા મીંડું છે તો પાછળ પૂર્ણ વિરામ કરવાનું। ત્યાર પછીનું છે નવલ ર મ, તો અહીંયા બોલતું જવાનું, વાંચતું જવાનું અને લખતું જવાનું। નવલ ર મ, અહીંયા પૂર્ણ વિરામ કરવાનું। ત્યાર પછી છે નવલ રમત રમ, નવલ રમત રમ। ત્યાર પછી છે નવલ ગમત કર, નવલ ગમત કર। ત્યાર પછીનો પ્રશ્ન છે એ જ રીતે અહીંયા બીજું પગલું આપ્યું છે જમ ભરત જમ, ભરત જમણ જમ અને ભરત ગરમ જમ। એ તમારે જાતે અહીંયા વાંચતું જવાનું છે અને લખતું જવાનું છે। અહીંયા આપણો ગુજરાતી વિષય પૂર્ણ થાય છે। ત્યાર પછીનો વિષય છે ગણિત। લાંબા ચિત્ર નીચે ચોરસમાં ખરાની નિશાની અને ટૂંકા ચિત્ર નીચે ચોરસમાં ખોટાની નિશાની કરો। તો અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે કે એક લાંબી સ્ત્રી છે અને એક નાનું બાળક છે, તો જે લાંબું છે એના ઉપર ખરું કરવાનું છે અને ટૂંકું છે એના ઉપર ખોટું કરવાનું છે। તો અહીંયા આપણને ક્યારા આપ્યો છે તુલસીનો અને લાંબુ ઝાડ આપ્યું છે, તો અહીંયા ક્યારા નીચે આપણે શું કરવાનું છે ખોટાની નિશાની કરવાની છે અને લાંબા ચિત્ર નીચે ખરાની નિશાની। અહીંયા લાંબી પેન્સિલ આપી છે અને ટૂંકી પેન્સિલ આપી છે, તો ટૂંકી પેન્સિલ નીચે આપણે ખોટાની નિશાની કરવાની છે, લાંબી પેન્સિલ ઉપર આપણે ખરાની નિશાની કરવાની છે। ત્યાર પછી અહીંયા બસ આપી છે અને અહીંયા ફોરવ્હીલ ગાડી આપી છે, તો બસ છે લાંબી છે એટલે એના ઉપર ખરાની નિશાની કરવાની છે અને જે આ ગાડી છે એ ટૂંકી છે એટલે એના ઉપર ખોટાની નિશાની કરવાની છે। પછી અહીંયા મૂળાનું ચિત્ર આપ્યું છે અને મરચાનું ચિત્ર આપ્યું છે, તો મૂળો છે લાંબો છે અને મરચું છે ટૂંકું છે, તો મરચા ઉપર ખોટાની નિશાની કરવાની। ત્યાર પછી અહીંયા ખીચકોલી આપી છે અને મગર આપ્યું છે, તો ખીચકોલી છે એ ટૂંકી છે અને મગર છે લાંબો છે। ત્યાર પછીનો પ્રશ્ન છે ચોરસમાં આપેલી સંખ્યા જેવી સંખ્યા શોધી ગોળ કરો। અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે, અહીંયા ચોરસમાં 11 અને 12 સંખ્યા આપેલી છે, તો આપણે આ ચોરસમાંથી ગોતી અને એના ઉપર ગોળ કરવાનું છે। અહીંયા 13 14 11 16 12 અને 18 આપ્યા છે, તો 11 ઉપર અને 12 ઉપર આપણે ગોળ કરવાનું છે। અહીંયા ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે। ત્યાર પછી નીચે છે 15 અને 16 ઉપર ગોળ કરવાનું છે, તો અહીંયા 19 પછી 15 આપ્યા છે, તો ત્યાં આપણે શું કરવાનું ગોળ। 14 પછી 16 આપ્યા છે, ત્યાં આપણે ગોળ રાઉન્ડ કરવાનું। ત્યાર પછી છે 19 અને 20, તો અહીંયા આપણને પેલા 19 આપ્યા છે એટલે આપણે 19 ઉપર ગોળ કરવાનું। ત્યાર પછી 12 13 11 અને 20 આપ્યા છે, તો 20 ઉપર આપણે ગોળ રાઉન્ડ કરીશું। ત્યાર પછી છે 13 અને 14, તો 20 18 15 અને અહીંયા 13 આપેલા છે, તો 13 ઉપર ગોળ કરીશું। ત્યાર પછી 16 અને 14 છે, તો આપણે 14 ઉપર ગોળ કરીશું। આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે। ત્યાર પછીનો પ્રશ્ન છે સંખ્યા જેટલા મીંડા કરો। અહીંયા ઉદાહરણ આપ્યું છે 13 સંખ્યા આપી છે, તો આપણે 13 મીંડા અહીંયા આપણને આપેલા છે। ત્યાર પછી છે, ત્યાર પછીની સંખ્યા છે 14, તો આપણે કેટલા મીંડા કરવાના છે 14। ચાલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14। ત્યાર પછીની સંખ્યા છે
सोल तो कितना मिंडा कर शु सोल एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार तेर चौद पंदर अने सोल त्यार पछीनी संख्या आपी छे पंदर तो आपणे केटला मींडा करीशुं पंदर गणो एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार तेर चौद अने पंदर त्यार पछीनी संख्या छे आठ आठ मींडा करीशुं एक बे त्रण चार पांच छ सात अने आठ त्यार पछीनी संख्या छे सात एक बे त्रण चार पांच छ अने सात हवे आ बे छे तमारे जाते मींडा करवाना छे अहीं आपणो गणित विषय पूरो थाय छे।